નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અજય મકવાણા, ડિવાઇન પબ્લિક સ્કૂલ બોખેડા, ધોરણ 10, પ્રકરણ નંબર 5, સમાંતર શ્રેણી, તેમાં સ્વાધ્યાય 5.2, પ્રશ્ન નંબર 14. જેવી રીતે પ્રશ્ન નંબર 13 હતો એવો જ અને એ જ મેથડનો આ દાખલો છે. 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત હશે? આગળના અગાઉના પ્રશ્નની અંદર આપણે રેશિયો શું આપેલો હતો? તો કે 3 અંકની સંખ્યા, મીન્સ કે 100થી લઈ અને 999 સુધી. અહીંયા રેશિયો થોડોક ઓછો થઈ જાય છે, 10 થી અને 250 સુધી છે. શરૂઆત કરીએ. આપણે 10 થી 250 વચ્ચેની એવી સંખ્યાઓ લેવાની છે જે 4 વડે વિભાજ્ય અથવા 4ના ગુણિત 4ના ટેબલમાં આવતી હોય, 4ના ઘડિયામાં આવતી હોય. તો શરૂઆત કરીએ તો 10 છે ને 11 છે ને, એટલે ડાયરેક્ટ 4ના ગુણિતમાં હોય એવી 10 થી 250 વચ્ચેની પહેલી સંખ્યા કઈ છે? તો કે 12. ત્યારબાદ 16, ત્યારબાદ 20. આ રીતે આપણે આગળ વધશું. છેલ્લી કઈ સંખ્યા? 250. પરંતુ 250 છે તે 4 વડે વિભાજ્ય છે, 4ના ગુણિતમાં આવે છે, ચેક કરશું તો આપણે મળશે નહીં. તો 249 ચેક કરશું તો એ પણ 4 વડે ગુણિત, 4નો ગુણિત નથી, 4 વડે વિભાજ્ય નથી. એટલે લાસ્ટ સંખ્યા કઈ આવશે? 248. કારણ કે 4 વડે વિભાજ્ય છે, 4નો ગુણિત છે, ચેક કરી લઈએ. 4 6 24 00 ને 4 2 8, એટલે છેલ્લી કઈ સંખ્યા આપણે શ્રેણીની અંદર મૂકવાની છે? 248. તો આ શ્રેણી આપણે મળી ગઈ છે. હવે આ શ્રેણીની અંદર કેટલા પદ છે એ નક્કી કરવાનું છે. અગાઉ જે રીતે આપણે નક્કી કરેલું છે એ રીતે. તો શ્રેણીના આધારે 2-3 પદ સૌ પ્રથમ લખી લઈએ. સૌ પ્રથમ પહેલું પદ એ બરાબર, તો કે એ એટલે પ્રથમ પદ થાય, એ હંમેશા જે આપેલું હોય એ જ લખવું પડે. ત્યારબાદ ડી એટલે સામાન્ય તફાવત. સામાન્ય તફાવત માટેનું સૂત્ર શું છે? A2 - A1, મીન્સ કે 16 - 12, એટલે કેટલા મળશે? 4. ત્યારબાદ A of N અથવા L અથવા અંતિમ પદ, આ ત્રણે ત્રણ વસ્તુ કોમન છે. અંતિમ પદને આપણે L વડે પણ દર્શાવી શકીએ છીએ અને A ઓફ N વડે પણ દર્શાવી શકીએ છીએ. તો એ કેટલા છે? 248. અને પ્રશ્ન શું પૂછેલો છે? 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત હોય, મીન્સ કે કેટલી સંખ્યાઓ છે જે 4 વડે વિભાજ્ય છે? કોની વચ્ચે? 10 અને 250ની વચ્ચે. મીન્સ કે સંખ્યા પૂછેલી છે એટલે આપણે શોધવાનું શું છે? તો કે એન આપણે શોધવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. એ ઓફ એનનું સૂત્ર મૂકીએ. ધેરફોર એ ઓફ એન ઇક્વલ ટુ એ પ્લસ n-1 ડી. ધેરફોર એ ઓફ એન એટલે કેટલા અહીંયા આપેલા છે? 248 બરાબર. એ એટલે આર પ્લસ n-1 અને ડી એટલે સામાન્ય તફાવત. કેટલા છે? 4 છે. 12 પ્લસ છે બરાબર, ની આ બાજુ લઈ આવો એટલે માઇનસ. 248 - 12 બાર આ બાજુ આવી ગયા. તો હવે અહીંયા શું હોય? તો n-1 બ્રેકેટ n-1 અને 4, આ બંને વચ્ચે કયો રિલેશન છે? ગુણાકારનો. એટલે 4ને તમે આગળ લખો તો પણ ચાલે, કારણ કે ગુણાકારમાં ક્રમનું મહત્વ નથી એટલા માટે. ચાલો અહીં માઇનસ કરીએ. 248 - 12. 248માંથી 10 બાદ કરો એટલે 238, અને એમાંથી 2 બાદ કરો એટલે 236. અથવા રફ કામની અંદર જઈને ગણતરી કરી આવે બરાબર. 4 n-1. ચાલો અહીંયા આગળ 4 છે તે ગુણાકારમાં છે, બરાબરની બીજી બાજુ જશે એટલે ભાગાકાર થશે, એટલે શું થશે? તો કે ધેરફોર n-1 બરાબર 236/4. ચાલો ભાગાકાર કરી લઈએ. 236/4. 4 5 20, 3 વધ્યા ઉપરથી 6 નીચે ઉતારીએ. 4 5 20, 4 6 24, 4 7 28, 4 8 32 અને 4 9 36 00. તો આપણો આન્સર શું આવ્યો? 59. ધેરફોર n-1 = 59. ધેરફોર n = 59 માઇનસ છે, બરાબરની બીજી બાજુ લઈ જાવ એટલે પ્લસ થઈ જાય. ધેરફોર n = 59 + 1 એટલે 60. પ્રશ્ન શું પૂછેલો હતો? ફરીથી રિપીટ કરું છું. 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત હશે? તો આપણે જવાબમાં શું લખવાનું થશે? 10 અને 250
વચ્ચે ચારના કેટલા છે? 60. ચારના 60 જેટલા ગુણિત હશે. પ્રશ્ન એવું પૂછવા માંગે છે કે 10 અને 250 ની વચ્ચે એવી કેટલી કઈ કઈ કેટલી સંખ્યાઓ છે જે 4 ના ટેબલમાં આવતી હોય? તો જવાબ શું આવે છે? તો કે 10 અને 250 ની વચ્ચે 4 વડે જે વિભાજ્ય સંખ્યા હોય એવી સંખ્યાઓ કુલ કેટલી છે? 60 જેટલી સંખ્યાઓ છે. થેન્ક યુ.